સુરતમાં કાપોદ્રા અશ્વિનીકુમાર રોડ સ્થિત સમાજ સોસાયટીમાં રહેતા હીરાના કારખાનાના મેનેજર ગત રાત્રિ દરમિયાન પત્નીની ઠંડી કળેજે હત્યા કરી નાખી હતી. બાદ તે લાશ પાસે સૂઈને સવારે નાહી ધોઈ તૈયાર થઈ કારખાને દીકરાને પાઇકની ચાવી આપીને પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અને ગુનાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને તેના ઘરે પહોંચી પોલીસે લાશનો કબજો મેળવી કાર્યવાહી શરૂ કરી હતી. મૂળ જૂનાગઢના વિસાવદરના ખોડાસણ ગામના વતની અને સુરતમાં કાપોદ્રા અશ્વિનીકુમાર રોડ સમાજ સોસાયટી ઘર નંબર 212માં રહેતા વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ ખીમાણીએ કાપોદ્રામાં હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરી છે. તેમના બે પુત્રો છે. વતનમાં તેઓ સંબંધીને ત્યાં સગાઈ પ્રસંગ હોવાથી સગાઈ પ્રસંગમાં જવાનું હતું. જોકે તેમની પત્ની વતન આવવાની ના પાડતા પતિએ ઉશ્કેરાઈને પત્નીને રાત્રે 1:30-2 વાગ્યાના અરસામાં પેટમાં કોણી મારી મોઢું નાક અને ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ આખી રાત પત્ની પાસે સૂઈ રહ્યો. તેના બંને દીકરા સંબંધીને ત્યાં રાત્રે રોકાયા હતા તેથી તેઓ પણ આ વાતથી અજાણ હતા. સવારે 8:30 કલાકે વિઠ્ઠલભાઈ કારખાને આવ્યા અને તેમના મોટા દીકરાને બાઇકની ચાવી આપી તેઓ ચાલ્યા ગયા હતા. બાદમાં બપોરે વનરાજને જાણ થઈ હતી કે મમ્મીને કંઈક થયું છે. આથી તે ઘરે પહોંચ્યો તો ત્યાં તેના પપ્પા પોલીસની સાથે હાજર હતા અને પપ્પાને સાઈડમાં લઈ જઈ પૂછતા તેમણે શાંતિથી જવાબ આપ્યો કે વતન નહીં આવવા બાબતે ઝઘડો થતા તેણે જ તેની મમ્મીની હત્યા કરી નાખી છે. આ સાંભળતા જ તેના પગ તળેથી જમીન સરકી ગઈ. વધુમાં 5 મહિના અગાઉ વિઠ્ઠલભાઈની પત્ની સમાજના યુવાન સાથે ભાગી ગઈ હતી અને બાદમાં પરત ફરી હતી. ત્યારબાદ તેઓ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને તેને લઈને જ પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી.